બુક્સ દેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે વાર્તાનું શીર્ષક છે અમારા કાકા વાર્તાનું વાંચન આસાવરી દોષી આ વાર્તા માટે હું આભારી છું ઈ ઇનિશિએટિવ બાય મહારાષ્ટ્ર સ્ટેટ બ્યુરો ઓફ ટેક્સબુક પ્રોડક્શન એન્ડ કરિક્યુલમ રિસર્ચ પુણે અમારા કાકા આખા ગામમાં જાણીતા કંઈ પણ કામ આવી પડે તો તે તુરંત કે તમે બધા ખસી જાઓ મને તે કરવા દો એક દિવસ મારા દાદાની છબી જડાઈને આવી એટલે રાધા કાકીએ પૂછ્યું આ છબીને ઊંચે કેવી રીતે ટીંગાવશું કાકા તરત બોલી ઉઠ્યા ઓહો એમાં તે શું કરવાનું છે એ હું કરી લઈશ તમારે એની ચિંતા કરવી નહીં એટલું બોલીને તેમણે કોટ ઉતાર્યો પોતાના નવ દસ વર્ષના દીકરા રમણને બોલાવ્યો અને કહ્યું બેટા રમણ જરા દોડને બજારમાંથી ખીલીઓ લઈ આવતો રમણ ઉપડ્યો તેને ગયે બે ત્રણ મિનિટ થઈ અને તેમણે મનુને બોલાવીને કહ્યું અરે ઓ મનુ બેટા જરા દોડતો રમણને કહેતો આવને ને કે અડધા ઇંચની ખીલીઓ લાવે મનુ ગયો અને કાકાએ કામની શરૂઆત કરી અરે અહીં કોણ છે અરે ઓ કનુ પેલી ઓજારોના પેટીમાંથી મારી હથોડી લાવતો અને બેટા શાંતા કોઠારમાંથી કોઈ મને ટેબલ આણી આપો તો ટેબલ સાથે કદાચ નિસરણી પણ જોશે જો ને બેટા નારણ તું આપણા ગોવિંદ કાકા પાસે જા કે જે કે મારા બાપુએ તમારી તબિયતના ખબર પૂછવા મોકલ્યો છે અને પછી એની નિસરણી માંગજે જા જલ્દી દોડ અને ઓહ સુશીલા તું અહીં જ રહેજે જોજે કઈ બાર ના જતી તારે મને દીવો ધરવો પડશે આ ભીત ઉપર બહુ અંધારું પડે છે એટલામાં રમણ ખીલીઓ લઈને આવ્યો તેને કાકાએ કહ્યું બેટા જરા ફરી દોડને સૂતરની મજબૂત દોરી લાવવી પડશે અરે પેલો કનિયો ક્યાં જતો રહ્યો આ હમણાં મને નિસરણી ઉપર છબી કોણ આપશે એક જણ તો છબી આપવા જોશે ને આ બધી ધમાલ પછી ખીલી હથોડી નિસરણી ટેબલ દોરી બધું આવ્યું અને માધવ કાકાએ છબી ટીંગાડવાનું મહાભારત કામ આરંભ્યું બધા આજુબાજુ વિટળાઈ વળ્યા એક જણે નિસરણી પકડી રાખી અને કાકા ઉપર ચઢ્યા કનુએ કાકાના હાથમાં છબી આપી કાકાએ ભીત ઉપર કેવી મજ્જાની શોભશે એમ વિચારતા હતા એટલામાં તો તેમના હાથમાંથી એ પડી ગઈ અને તેનો કાચ ફૂટી ગયો એક પણ શબ્દ બોલ્યા વિના માધવ કાકા નીચે ઉતર્યા પણ કાચના એક મોટા ટુકડાને કાઢવા જતા આંગળી કાપી બેઠા લોહીની ધાર વેવા લાગી લોહી અને એ પોતાનું લોહી આ બધું જોઈ કાકાને ચક્કર આવવા જેવું થયું આંગળીએ પાટો બાંધતા અડધો કલાક ગયો નવો કાચ મંગાવ્યો અને તે આવતા બીજો અડધો કલાક થયો કાકાએ ફરીથી આ મહાન કામનો આરંભ કર્યો નિસરણી ટેબલ અને ઓજારો ફાનસ અને ફૂટપટ્ટી બધા સાધનો તૈયાર કર્યા બે જણાએ નિસરણી પકડી રાખી અને કાકા પગથથી આ ચડવા લાગ્યા એટલે ત્રીજાએ તેમને ટેકો આપવા માંડ્યો ચોથાએ તેમને ખીલી આપી પાંચમાએ હથોડી આપી અને છઠ્ઠાએ ફાનસ પકડ્યું પણ એટલામાં તો કાકાના હાથમાંથી ખીલી પડી ગઈ બે ત્રણ જણા ખીલી શોધવા લાગ્યા તેમાં જરા વાર થઈ એટલે માધવ કાકા ઉપરથી તાડુકવા લાગ્યા તમે લોકોએ આ શું ધાર્યું છે શું મને આખો દિવસ આમ ઊભો રાખવો છે એ ખીલી શોધતા કેટલી વાર કાકાએ સપાટો લગાવ્યો એટલે બધા ઉલટા ગભરાયા છેવટે ખીલી જડી કાકાએ તે હાથમાં લીધી ત્યાં તો હથોડી ન મળે એટલે માધવ કાકાનો મિજાજ ફરીથી ગયો આટલા સાત આઠ જણા અહીં છે અને મેં હથોડી ક્યાં મૂકી દીધી એટલું જ તમને કોઈને ભાન ન રહ્યું તમારાથી તો તો બાહ છેવટે નિસરણીના પગ પાસેથી તે મળી આવી કાકાએ તે હાથમાં લીધી પણ ત્યાં તો ખીલી ક્યાં લગાડવી તે માટે દીવાલ ઉપર કરેલી નિશાની કાકા ભૂલી ગયા ફાનસના પ્રકાશમાં તે ધારી ધારીને જોવા લાગ્યા પણ નિશાની દેખાય જ નહીં પછી અમે કહ્યું કાકા તમે નીચે ઉતરો અમે તે શોધી કાઢશું એક પછી એક અમે તે શોધવા લાગ્યા દરેક જણ જુદી જુદી જગાએ તે બતાવવા લાગ્યું એટલે માધવ કાકા ફરીથી ગરજી ઉઠ્યા તમે બધા તે કેવા અણઘડ આદમી છો તમને ન જડે ખીલી ન જડે હથોડી કે ન જડે ભીત ઉપરની નિશાની ચાલો ચાલો ઉતરો નીચે તમે જિંદગીમાં શું કરવાના છો જેમ તેમ કરીને નવેસરથી નિશાની કરી પછી કાકા કે ચાલ મનો લાવ પેલી ખીલીને હથોડી નિશાની ઉપર ખીલી મૂકી કાકાએ હથોડીનો જેવો ફટકો માર્યો કે ખીલી આડી થઈ ગઈ અને આજુબાજુનું પ્લાસ્ટર ઉકળી ગયું તે જોઈ કાકા બૂમ મારી ઉઠ્યા કેવું હલકું પ્લાસ્ટર માર્યું છે આવા કડિયાને તે કોણે રોક્યો હશે ચાલ કનુ બીજી ખીલી લાવ પણ હવે તો નિશાનીથી જરાક નીચે લગાવવી પડશે હવે કાકાએ ધીમે ધીમે ખીલી ઠોકી તે બરાબર ઠોકાઈ ગઈ આમ ત્રણ ચાર કલાકની ધમાલને અંતે કાકાએ છબી ભીત ઉપર લટકાવી અમારા બધા તરફ ગર્વથી જોતા જોતા તે નીચે ઉતર્યા અને કેવા લાગ્યા કેમ લટકાવી આપીને છબી આ તમારા માધવ કાકા કઈ જેવા તેવા છે તમે સાંભળતા હતા વાર્તા અમારા માધવ કાકા વાર્તાનું વાંચન આશાવરી દોષી બુક્સ દેટ સ્પીક પર ધન્યવાદ